નવરાત્રિના આળે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે 26 સપ્ટેમ્બરે સુરતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા લવ જેહાદ અને ડ્રગ્સના વેચાણ સહિતના મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. લવ જેહાદના બીજ નવરાત્રિ દરમિયાન જ રોપાય છે. આ સમયે જ વિધર્મીઓ હિન્દુ દીકરીઓના સંપર્કમાં આવે છે અને લવ જેહાદને અંજામ આપે છે. આ ઉપરાંત ગરબા આયોજકોને પણ કોઈ પ્રકારે વિધર્મીઓને પ્રવેશ ન આપવા ટકોર કરવામાં આવી છે. નશાકારક દ્રવ્યોના વેચાણને રોકવા પણ હિન્દુ સંગઠનો કામ કરશે તેવું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યોએ જણાવ્યું હતું. સુરત શહેરમાં 9 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ખેલૈયાઓ અલગ અલગ સ્થળ પર જઈને નવરાત્રિના આયોજનમાં ભાગ લેતા હોય છે. ત્યારે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના કહેવા મુજબ શહેરમાં ડ્રગ્સનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ગરબાનું આયોજન જે જે સ્થળ પર થાય છે ત્યાં આસપાસના વિસ્તારોમાં પેડલરો ખૂબ મોટા પ્રમાણમાં ફરતા હોય છે. આ પેડલરો ખેલૈયાને પોતાના ટાર્ગેટ પર રાખતા હોય છે અને ડ્રગ્સ જેવા નશાયુક્ત ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે. સુરત શહેર પોલીસ આ દિશામાં કામ કરી રહી છે, પરંતુ વધુ સક્રિય થઈને કામગીરી કરે તે જરૂરી છે. આ પ્રકારની માંગણી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે લવ જેહાદની વાત પણ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે નવરાત્રિ દરમિયાન કોઈ પણ વિધર્મી ગરબા આયોજન સ્થળ પર ન પ્રવેશી જાય તેના ઉપર ખાસ ધ્યાન રાખવા માટે તાકીદ કરી હતી. વિધર્મીઓ બાઉન્સર તરીકે ફૂડ સ્ટોલ ઓર્કેસ્ટ્રાની ટીમમાં વગાડનાર કે ગાયક અથવા તો અન્ય કોઈ પણ કામગીરીમાં જોડાયેલા ન રહે તેના માટે ખાસ આયોજકો ધ્યાન રાખે તે જરૂરી છે. વિધર્મીઓના પ્રવેશના કારણે વાતાવરણ બગડી પણ શકે છે. આજે અમે સુરત સિટી કમિશનર સાહેબ ને આવેદન સાથે એક મીટિંગ પણ વિવિધ અધિકારીઓ સાથે ગોઠવી છે, જેનું ખાસ કારણ દર વર્ષે નવરાત્રિમાં બીજા બધા એટલે કે હિન્દુ ધર્મ સિવાયના જે વ્યક્તિઓ નવરાત્રિમાં ઘૂસીને ગેરકાયદેસર રીતે એન્ટ્રી કરે છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રભારી ડોક્ટર પૂર્વેશ ઢાંકેચાએ જણાવ્યું હતું કે નવરાત્રિ દરમિયાન વિધર્મીઓ દીકરીઓના સંપર્કમાં આવતા હોય છે, ત્યારબાદ તેઓ મિત્રતા કેળવીને દીકરીઓને લવ જેહાદનો ભોગ બનાવતા હોય છે, જેથી અત્યારથી જ તેમને રોકી દેવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ. એટલું જ નહીં, પરંતુ વિધર્મીઓ ખેલૈયાને નશાની લત પર લઈ જવા માટે પણ પ્રયાસ કરતા હોય છે, જેને કારણે નવરાત્રિ દરમિયાન આ વિધર્મી યુવકો જે ખાસ કરીને સુરતમાં નશાકારક પદાર્થોનું વેચાણ કરતા હોય છે તેઓ નવરાત્રિ આયોજનના આસપાસના વિસ્તારોમાં ફરતા હોય છે અને ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થનું વેચાણ કરતા હોય છે. ખેલૈયાઓ આ નશાકારક પદાર્થ વેચનારાઓના ટાર્ગેટ પર નવરાત્રિ દરમિયાન રહે છે, ત્યારે પોલીસે પણ ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે.